સરહદી બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા શહેરમાં સ્વર્ણિમ ગુજરાત યોજના અંતર્ગત બનાવવામાં આવેલી પાણીની ટાંકી અત્યારે મોતની ટાંકી બનવા જઈ રહી છે આ ટાંકી ગમે ત્યારે પણ મોટી હોનારતને અંજામ આપી શકે તેમ છે પાણી માટે બનાવવામાં આવેલી આ ટાંકી અત્યારે લોકોની ચિંતામાં વધારો કરી રહી છે ડીસા શહેરના રાણપુર રોડ પર આવેલી પિંક સોસાયટી અને તેની આસપાસના લોકો અત્યારે ભયના ઓથાર હેઠળ જીવન ગુજારી રહ્યા છે અને તેમના ભયનું મુખ્ય કારણ છે અહીં ડીસા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત બનાવવામાં આવેલી પાણીની ટાંકી પાલિકા દ્વારા વિસ્તારના લગભગ બસ્સોથી પણ વધુ ઘરોમાં પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે ત્રણ માસ પહેલાં આ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી અને આ ટાંકીની મજબૂતાઈએ જવાબ આપી દીધો છે રહેણાયક વિસ્તારની વચ્ચવચ ઉભેલી આ ટાંકી અત્યારે વિવિધ જગ્યાએથી લીકેજ થઈ રહી છે અને આ ટાંકામાંથી પાણી બહાર આવી રહ્યું છે આ પ્રિંક સિટીમાં ઓછામાં ઓછા સો મકોન જેવા ઓળદોળે ઓળો ઓળદોળે છે અમે આ પંદર દિવસથી પાણી બહુ વધારે પડે છે ને આ હાલમાં છેલ્લે ત્રણ દિવસથી તો રાતને પાણી પડે ને ચોવીસે કલાક પાણી પડે છે એમાં અમારે બહુ તકલીફ છે કોમોપ્લોટમાં હાલમાં પાણી બહુ ભરાયેલું છે ને વસ્તી ઓળોદોળો આટલી રહેશે ને બધા છે પણ એમાં અમે ત્રણ તાળાથી ઇન્કવાયરી કરીએ છીએ એમાંથી એક સાહેબો કોઈ આવતા નથી અમારા પિંક સિટીની અંદર અમારું મકાન આવેલું છે તેની સામે ટાંકો છે તે ટાંકો ઘણો લીકેજ થાય છે અત્યારે નગરપાલિકા નગરપાલિકામાં પણ અમે જાહેર આપેલી છે કીધેલું છે તો પણ એ લોકો હજી કોઈ તપાસ કરવા આવ્યું નથી એટલે મહેરબાની કરી અને આ ટાંકાની મુલાકાત લઈ અને તાત્કાલિક રિપેરિંગ કરાવે એટલી અમે નગરપાલિકાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ આ ટાંકી વિશે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત પાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ પાલિકા દ્વારા આ મોતની ટાંકીનું નથી તો સમારકામ કરવામાં આવ્યું કે નથી તેને હટાવવામાં આવતી ત્યારે આ અંગે ડીસા નગરપાલિકાના પ્રમુખનો સંપર્ક કર્યો ત્યારે તેમણે શું કહ્યું આવો સાંભળીએ જ્યાં પિંક સિટી ટાંકાનું જે લીકેજ થાય છે એ અમે અમારા એન્જિનિયર ચર્ચા કરી અને એન્જિનિયર કોન્ટ્રાક્ટરને બોલાવીને કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરી અને કહ્યું છે કે આ જે પાણીનો પ્રશ્ન છે જે લીક થાય છે એ તાત્કાલિક બે દિવસમાં જ એ સોલ્વ કરી દેશે અને જે પાણીનો લીકેજ છે એ બંધ થઈ જશે લાખો રૂપિયાના ખર્ચે બનેલી આ ટાંકી લોકોને પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે બનાવવામાં આવી હતી પરંતુ અત્યારે તો આ ટાંકી લોકો માટે મોતનો પેગામ લઈને આવી છે હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ બનાસકાંઠા